હોય છે, કારણ કે જે તે ફિલ્ડના જે તજજ્ઞો છે એની ક્યાંક શોધ થાય. પણ આવી જ એક સ્પર્ધા જીટીપીએલના ગુજરાત ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના એક ટીમ વચ્ચે યોજાઈ, અને એ ટીમમાં એડિટર્સ સાથે જ એન્કર્સ અને સાથે જ જે ડેસ્ક પર હોય એ ટીમ દ્વારા 12 ટીમો બનાવવામાં આવીને, આ 12 ટીમો બનાવીને એમને એક ટાસ્ક સોંપવામાં આવ્યો. હવે આ ટાસ્ક એ હતો કે દરેક ટીમોએ 2 પ્રોમો બનાવવાના અને 1 ચેનલ આઈડી બનાવવાનું. અને આ કોમ્પિટિશન બહુ જ એક સરસ વાતાવરણમાં થઈ. ખરેખર તો આ એક કોમ્પિટિશન ન કહેવાય, પણ એક હળવા વાતાવરણમાં એક સ્પર્ધા યોજાઈ, અને સ્પર્ધામાં જે વિજેતા થયા, જેમણે બહુ સરસ પ્રોમો બનાવ્યા, ચેનલ આઈડી બનાવ્યા, એવા 1, 2 અને 3 એ વિજેતા જાહેર કરવામાં આવ્યા. અને એ જાહેર થયેલા વિજેતાઓને ચેનલ તરફથી એક સારી એવી રકમ આપીને તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા. શું હતી આ કોમ્પિટિશન, શેના માટે યોજવામાં આવી હતી અને કયા પ્રકારનું એક હળવા ફૂલ વાતાવરણ હતું, આવો જોઈએ અમારા અહેવાલમાં. ગુજરાત ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝ, સમાચારોથી ધમધમતી ન્યૂઝ ચેનલ્સ, જે હંમેશા અવનવા ટોક શો અને પ્રોગ્રામ દ્વારા પ્રજાની સમસ્યાઓને ઉજાગર કરવામાં આવે છે, રાષ્ટ્રીય મુદ્દાઓને પણ ઉઠાવવામાં આવે છે. આ સાથે ન્યૂઝ ચેનલ્સના કર્મચારીઓની કુશળતાને બિરદાવવા સાથે ઉત્સાહ વધારવા પ્રસંગોપાત અવનવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. અને આવો જ એક કાર્યક્રમ આ બંને ન્યૂઝ ચેનલ્સમાં યોજાયો. બંને ચેનલ્સના એડિટર્સ વચ્ચે પ્રોમો કોમ્પિટિશનનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં એડિટર્સ, કોપી એડિટર્સ અને એન્કર્સના ગ્રુપની 12 ટીમ બનાવવામાં આવી હતી, જેમને 2 પ્રોગ્રામ અને 1 ચેનલ આઈડીનો પ્રોમો બનાવવાનો હતો. 15 દિવસના સમયગાળામાં કુલ 3 પ્રોમોનું નિર્માણ કરવા તમામ ટીમ સજ્જ થઈ ગઈ હતી. ક્રિએટિવિટી અને ટેકનોલોજીના સરખા સમન્વયથી આ 12 ટીમો દ્વારા પ્રોમો કાર્ય પૂર્ણ કરાયું. જજ પેનલ દ્વારા પ્રથમ નંબર એડિટર નિલેશ અમીન, રિપોર્ટર બ્રિજેશ દવે અને એન્કર વિવેક ચૌહાણની ટીમને મળ્યો, જેમણે ગુજરાત ન્યૂઝના પ્રોગ્રામ સ્પેશિયલ રિપોર્ટ અને વાયરલ વર્લ્ડનો પ્રોમો બનાવ્યો હતો. આ સાથે તેમનો ચેનલ આઈડીનો પ્રોમો પણ સૌ કોઈનું મન મોહી ગયો. પ્રથમ વિજેતા ટીમને રૂપિયા 10,000 ઇનામ સ્વરૂપે આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા. પ્રોમો કોમ્પિટિશનમાં બીજા નંબર માટે ટાઈ પડી હતી, જેમાં એડિટર મીરા દુલેરા, કોપી એડિટર વર્ષા શાહ અને એન્કર પીનલ દવે બાજી મારી હતી, જેમણે પ્રોગ્રામ કરંટ ટોપિક અને 0 અવર્સનો પ્રોમો બનાવ્યો હતો. આ સાથે એડિટર પ્રવીણ ઉદ્રેજિયા, ઇનપુટ હેડ અનિલ પાટીલ અને એન્કર શિવમ મેવાડાની ટીમ પણ સેકન્ડ રનરઅપ રહી હતી, તો બીજા સ્થાને જીત મેળવનાર ટીમને રૂપિયા 7,000 ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. કહેવાય છે ને કે સ્પર્ધામાં હાર જીત તો ગૌણ બાબત છે, મહત્વની બાબત તો કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવી તે છે. અને આ જ ખુમારી સાથે દરેક કર્મચારીઓએ મોમેન્ટને એન્જોય કરી હતી. પ્રોમો કોમ્પિટિશનમાં ત્રીજા સ્થાને એડિટર ગોપાલ શર્મા, ડેસ્ક ઇન્ચાર્જ ધીરેન પટેલ અને એન્કર પાર્થ મોદીની ટીમ રહી હતી, જેમણે જનતાનો અવાજ અને પ્લેગ્રાઉન્ડ નામના પ્રોગ્રામનો પ્રોમો બનાવ્યો હતો. આ સાથે એડિટર હિમાંશુ પટેલ, કોપી એડિટર નિકિતા સક્સેના અને એન્કર દિલીપ દેસાઈની ટીમ પણ ત્રીજી વિજેતા ટીમ રહી હતી, જેમણે બિંદાસ બોલ અને મની એન્ડ યુ આ નામના પ્રોગ્રામનો પ્રોમો બનાવ્યો હતો. આ સાથે 12 ટીમને મદદ કરનાર ગ્રાફિક્સ એડિટર દર્શન વોરા અને કરણ ગાંધીને રૂપિયા 2,500ની રોકડ રકમ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોઈપણ કાર્યની સફળતા એ ટીમ વર્ક પર આધાર રાખે છે. આ પ્રોમો કોમ્પિટિશનમાં પણ ટીમ વચ્ચે યુનિટી જોવા મળી હતી. વિજેતા ટીમ તો ખુશ હતી, પરંતુ તે સાથે કોમ્પિટિશનમાં ભાગ લેનાર ટીમ્સ પણ ખુશ જોવા મળી રહી હતી. રૂટીન વર્ક સાથે આ પ્રમાણેની કોમ્પિટિશન વર્ક પ્લેસ પર એક નવી એનર્જી લઈને આવે છે. ગુજરાત ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝમાં પણ આવો જ એક માહોલ ઊભો થયો છે. પ્રોમો કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરનાર દરેક પ્રતિસ્પર્ધીને વિજેતા ટીમને હાર્દિક શુભકામનાઓ.
તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. અંતમાં એક નજર હેડલાઇન્સ પર. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે પાંચ તારા અને